મને યાદ આવે જે ભૂમિની અંદર આપણે બેઠા છીએ, જેમના નામનું આ ટ્રસ્ટ છે એની આ ભૂમિ છે. કયા નામનું સ્મારક ટ્રસ્ટ છે? નરરત્ન સુરી. એટલે કોણ? હિમાંશુ સુરીશ્વરજી મહારાજના દીકરા. આજે બાલમુનિની જયારે વાતો કરવા નીકળ્યા છે ત્યારે તમને કહું કે આ એ બાલમુનિ હતા જેના બાપે પછી દીક્ષા લીધી અને દીકરાએ પહેલા લીધી. એટલે હિમાંશુ સુરી દાદાએ પછી લીધી અને નરરત્ન સુરી મહારાજે પહેલા. મોટાને હજી ભગાડીને અપાય, નાનાને ભગાડીને અપાય? જૈન સંઘના કોઈ ઇતિહાસમાં નહીં મળે. નાના બાળ મુનિ નરરત્ન મહારાજ ખાલી 7 વર્ષની વાય. ફોટો જોયો છે? ના જોયો હોય તો આજે બહાર નીકળતા પહેલા લેફ્ટ સાઈડની અંદર એમનું સ્મારક છે ને, સ્મૃતિ મંદિર, એમાં અંદર પ્રવેશ્યા પછી રાઈટ સાઈડની અંદર જે ફોટો છે એ જ આપણા આ નાના બાળ મુનિ નરરત્ન મહારાજ. ખંભાતની અંદર એ સમયમાં બાળ દીક્ષાઓ વડોદરા સ્ટેટે વિરોધ ચાલુ કર્યો હતો. દાનસુરી મહારાજ, પ્રેમસુરી મહારાજને થયું કે આને દીક્ષા ક્યાં આપવી? ત્યાંથી 16 કિલોમીટર પર નાનકડું ગામ છે વતરા. કાવી જઈએ ને તો વચ્ચે આવે ધુવારણ જતા. આ વતરા ગામની અંદર નરરત્ન મહારાજને દીક્ષા આપવામાં આવી. દીક્ષા પહેલા જયારે લુંચન મુંડન કરવાનું હોય, હજામને આગલા દિવસે કીધું હતું, સવારે હજામ પણ ઘર છોડીને ભાગી ગયો કે આ નાના બાળમુનિને દીક્ષા વખતે હું જો અસ્ત્રો લઈને મુંડીશ પોલીસ મને પકડી જશે. હવે જોજો ભીતરમાં સંયમ કેવું બેઠું હોય. એ હિમાંશુ સુરી દાદાએ વિચાર્યું, કોઈ હજામને હવે બોલાવવો નથી, સમય જયારે થવા આવ્યો છે મુહૂર્તનો, ખુદ બાપ 7 વર્ષના દીકરાને બે પગની વચ્ચે લઈ હાથમાં અસ્ત્રો લઈ ફટાફટ એનું માથું સફા ચટક. અબ આપને તમે કેવો કહેશો? ક્રૂર. અબ આપ તમને કેવો લાગે? નિર્દય. તો ટીવી બતાડે, મોબાઈલ આપે, વોટ્સએપ પર ચેટિંગ કરતો હોય તો રોકે નહીં, એ બાપ સારો. મેં હમણાં જ તમને કીધું, આલોકની ચિંતા કરે એને બાપ કહેવાય, પરલોકની ચિંતા કરે એને. દીકરાના સુખનો વિચાર કરે બાપ કહેવાય, એના હિતનો વિચાર કરે ગુરુ કહેવાય. હિમાંશુ સુરી દાદા બાપ પણ હતા અને ગુરુ પણ હતા. દીક્ષા થઈ ગઈ. હવે સાંભળજો, એ નરરત્ન સુરી મહારાજના મુખે સાંભળેલો આ પ્રસંગ કહું છું. મને કહે કે બપોર થઈ, મને 10 વૈકાલિક પુસ્તક આપી દેવામાં આવ્યું, ખૂણામાં બેસીને હું ભણવાનું શરૂ કર્યું. ત્યાં પોલીસ આવી, ઉપાશ્રયની અંદર પોલીસ આવીને પૂછે છે, બાલમુનિ ક્યાં છે? દાનસુરી મહારાજ, પ્રેમસુરી મહારાજ, કદાચ રામ વિજયજી હશે, આ ભણે છે. પોલીસ દંડુકો લઈને બાલમુનિની પાસે ગયા છે. તમારા ઘરે અચાનક પોલીસ આવે તો થથરો કે ના થથરો? આ બાલમુનિને પૂછે છે, શું કરો છો? જે નરરત્ન સુરી મહારાજ આખી જિંદગી આમ રહ્યા છે, હિમાંશુ સુરી દાદા પાસે જોયા છે, વાસણાવાળાએ તો જોયા જ હોય. અમે તો અહીંયા સાથે ચોમાસું કર્યું છે, આખી કમર એમની ઝૂકી ગઈ. જીવનભર હિમાંશુ સુરી મહારાજની એમણે અદભુત સેવા કરી. પોતાના ખાવા પીવાના કોઈ ઠેકાણા નહોતા, શરીરમાં રોગોએ ડેરા તંબુ નાખી દીધા, છતાં હિમાંશુ સુરી મહારાજની આમ આંખ પડે નરરત્ન સુરી મહારાજ અડધી રાત્રે ઉભા થઈ જાય. જે આખી જિંદગી મૌન તુલ્ય રહ્યા, એમણે દીક્ષા દિવસે આપેલો જવાબ ઇન્સ્પેક્ટર સાહેબને. પોલીસ ઇન્સ્પેક્ટર પૂછે, શું કરો છો? ત્યારે આ 7 વર્ષના બાલમુનિએ કીધું, જોતા નથી, ભણું છું, સ્વાધ્યાય કરું છું, એવું જોરથી બોલ્યા. એમને એવા કોન્ફિડન્સ એ જોઈને પોલીસ ઇન્સ્પેક્ટર પણ રવાના થઈ ગયા કે આને મારી મચડીને પરાણે દીક્ષા આપવામાં આવી હોય એવું નથી લાગતું, નહીં તો ત્યાં જ રડવા બેસે પોલીસ. મને લઈ જાઓ ને મારા ઘરે, મારી મમ્મી પાસે લઈ જાઓ. એની જગ્યાએ દાદાગીરીથી જવાબ આપ્યો, જોતા નથી, દેખાતું નથી, સ્વાધ્યાય કરું છું, ભણું છું, પોલીસ રવાના. પાદલિપ્ત સુરીએ પણ આવા જબરા જવાબો આપ્યા.